રાજકોટ જિલ્લાના ઉપલેટાના સેવંતરા ગામે ખેડૂતોએ મગફળીનું બેસણું યોજવામાં આવ્યું હતું કપાસ મગફળી જેવા પાક નિષ્ફળ જવાની શંકાએ ખેડૂતો દ્વારા બેસણું યોજવામાં આવ્યું હતું વાયુ વાવાઝોડાની અસરને લઈને ને સારા વરસાદને લઈ સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ભીમ અગિયારસને દિવસે ખેડૂતો દ્વારા વાવણી કરી નાખવામાં આવી હતી પણ છેલ્લા દોઢ મહિનાથી વરસાદનો એક છાંટો પણ પડ્યો નથી જેથી ધરતીપુત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ઉપલેટાના સેવંત્રા ગામે પણ વરુણદેવ કોપાયમાન થયા હોય અને વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે ત્યારે સેવંત્રા ગામે પણ વરુણદેવને રીઝવવા માટે અને સરકારી તંત્રને જગાડવા માટે સેવંત્રાના ખેડૂતો દ્વારા મગફળીનું બેસણું રાખવામાં આવ્યું હતું અને જેમાં સેવંત્રા ગામના તમામ ખેડૂતો આ મગફળીના બેસણામાં ઉપસ્થિત રહ્યા હતા સેવંત્રા ગામમાં પણ મગફળી બાજરી ઘાસ જેવા પાક હાલ સુકાઈ જવા પામ્યા છે વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો છે ગયા વર્ષનો પાક વીમો સરકાર દ્વારા આપવામાં આવેલ નથી અને આ વર્ષનો પણ પાક વીમો આપવામાં આવશે કે નહીં જેથી સેવંત્રા ગામના તમામ ખેડૂતો દ્વારા

વાયુ વાવાઝોડાને લઈને આમાં છૂટો છવાયો વરસાદ થયો હતો જેથી કરીને બધા ખેડૂતે વાવી દીધું હતું આજે પિસ્તાલીસ દિવસથી આ માંડવી હુકાવા માંડી છે ખેડૂતનો પાક નિષ્ફળ જવા માંડ્યો છે ગામના ખેડૂતો અમારી પાસે આવ્યા કે ભાઈ અમારે આપણે શું કરવું એ કે અમે એક મિતિ બેહનું કર્યું હરદાસભાઈની વાડીએ તો બધા ખેડૂતે કીધું કે ભાઈ સરકાર શ્રીને કંઈક આપણે રજૂઆત કરીએ કે આપણે માગફળીમાં કે આ બધું હુકાવા માંડ્યું તો આપણે વીમા અને ગયા વર્ષે પણ એવું જ વરસ થયું હતું જેથી કરીને આપણે કંઈ વીમો જઈયો નથી અને ખેડૂત પણ આના સિવાય તો કંઈ ધંધો નથી ખેતી ઉપર નિર્ભારિત છે આકાશી રોજી ઉપર કુદરત રૂઠી ગયો છે તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતનું સાંભળીને એને થાય એટલો બધો તમે પ્રયત્નો એવા કરો કે એને થોડું ઘણું આપીએ આપણે વીમા આપીએ કંઈક એમાં સબસિડીઓ આપીએ કે જેથી કરીને ખેડૂત આગળ જો ખેડૂત આગળ નહીં આવે તો આ દેશ ચાલવા પણ છે નહીં તો કુદરતને એવી વિનંતી છે કે કાયમી સાથે અમે તમારી સાથે થઈએ જો તમારો અમે સાંભળી લ્યો તો અમારને એમ થાય કે સરકારે અમારો ઉપકાર માન્યો અને ખેડૂત માથે રોવે છે અત્યારે બિચારા બધા મારું નામ કારાભાઈ બારિયા હું સેવંતના ગામનો રહેવાસી છું એક નાનો ખેડૂત છું અમે આજે જે મગફળીનો પાક સુકાઈ રહ્યો છે બહેણા તરીકે અમે બધા ગામના બધા સરપંચોને વડીલોને બધાને ભેરા કરી અને મીડિયાના માધ્યમથી મીડિયાના માધ્યમથી અમે આ બધાએ ભેરા કરી અને સરકારને અને ભગવાનને રીઝવવા માટે અમે રામધૂનનું કાર્યક્રમ રાખ્યો રામધૂન બોલ્યા બધા બેઠા અને એની માટેની ચર્ચા વિચારણા કરી પછી કે હવે આપણે મીડિયાના માધ્યમથી આ જે ખેતર પ્રેક્ટિકલ ખેતર છે ખેતરનું સ્થળ ઉપર નિરીક્ષણ કરી અને નિરીક્ષણ કરી અને સરકારને અને ભગવાનને રીઝવવા માટે અમે આ બધા પ્રયત્નો કર્યા અને બેસણાનો કાર્યક્રમ કરી અને સરકાર મોટી બધી વાતો કરે છે કે વીમા ફસલ યોજના જો ખરેખર ફસલ યોજનાનો જો જીઆર આપણે જાણીએ તો ખેડૂતનો ઉધાર થઈ જાય મોટી બધી સહાય યોજના બધી મળે પણ સરકાર ખાલી ચોપડા ઉપર જ રજૂ કરે કે અમે વીમા ફસલ યોજનાની એક જાહેરાત કરી છે વીમા ફસલ યોજના ખેડૂતોને મબલક થઈ જાય બધું પણ એ ખાલી પેપર ઉપર છે પણ આજે અમે બધા ખેડૂતો ભેગા થઈ અને એક નક્કી કર્યું છે કે ભગવાન અને સરકારને રીવેવી અને જો સરકાર ભગવાન તો એની એની રીતે દી કરવાનું હોય છે તે થશે પણ સરકાર જો આ વસ્તુને ધ્યાનમાં લઈ અને વીમા ફસલ યોજનાની અંદર અમને વળતર આપે આગલા વર્ષના વરસ આજે આમ તો દસ વર્ષથી આ જે સૌરાષ્ટ્રની અંદર વરસાદનું વાવેતર જે વરસાદનું પ્રમાણ છે એ ઘટતું જાય છે અને આજની તારીખમાં એટલો બધો સમય વીતી ગયો છે જે વાવેલો બધો બધોય મોલ નિષ્ફળ ગયો છે પછી ઢોર માટેની જે એ મગફળી છે પછી ઝાડ છે બાઇદરા છે આ બધી વસ્તુનો નાશ પામી ગયો છે એટલે ઢોરને પણ નિભાવવા માટે માણસમાં કંઈ છે નહીં એટલા બધા મોંઘવા એટલી બધી મોંઘવારીનો દર ઊંચો ગયો છે કે માણસને જે પોતાનો નભાવ કરવો હશે તો પણ નભાવ કરી શકે એમ નથી અત્યારે વૃદ્ધિ દર કાયમથી કાયમ કાયમ ઘટતો જાય છે માણસની આવક કાયમ ઘટતી જાય છે અને અને બધું વધતું જાય છે બધું એટલે એના માટે આજે જો આપણે બધાએ સરકારને આવી રીતની રજૂઆત કરીએ અને સરકાર જોવા ધ્યાન દોરે એ બાબત અમારી નમ્ર અરજ છે કે ટીવી ગુજરાતી સાથે કાનભાઈ સુવા ઉપલેટા